તો હાલમાં રવિ પાકની સીઝન છે ત્યારે માવઠું પડતા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના કોટડા સાંગણી પંથકના ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે શિયાળુ પાક એવા ઘઉં ચણા જીરું લસણ ડુંગળી સહિતના પાકનું વાવેતર ખેડૂતોએ કર્યું હતું પરંતુ એકાએક જ કરા સાથે વરસાદ ખાબકતા મહિલાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે પચીસોથી ત્રણ હજાર બીઘામાં રવિ પાકનું વાવેતર થયું હતું ખેડૂતોનો કેટલો પાક ખેતરમાં તૈયાર પડ્યો હતો તે પણ પલળી ગયો છે બીજી બાજુ ઊભો પાક ભારે પવનના કારણે ઢળી પડ્યો છે જેના પગલે ખેડૂતોને

લસણ જીરું જે ખેડૂતોને પાક લણવાનો જે સમય આવ્યો ત્યારે અચાનક વરસાદ આવતા મોટું નુકસાન થયું છે ખેડૂતો અને ખાસ ખેડૂતોને આ જે સિઝન લેવાની હતી એનાથી જેને વળતર મળતું હોય છે અને મોટું નુકસાન થયું સરકારમાં એવી માગણી છે ખાસ કે આ જે પડેલું જે ખેતરો છે એને ખાસ વળતર આપે અને ટેકાના ભાવની જાહેરાત કરે એવી અપેક્ષા દરેક ખેડૂતોની છે ચણા થોડી ઘણી મગફળી પણ વરસાદના હિસાબે માર્કેટિંગ યાર્ડ અંદર ખેડૂતોને નુકસાન થયું છે ખાસ આપણા સૌરાષ્ટ્ર અંદર જોઈએ તો અત્યારે કેરીના પાકની આમ ફૂલ ફાલ આવવાની તૈયારી છે નાના નાના ફળ લાગેલા હોય એવા સમયે માવઠા અને વરસાદના વાતાવરણની જે હવા અને પવન લાગે તો એ પાકને બહુ મોટી નુકસાની થાય છે તો એક ખેડૂત આગેવાન તરીકે સરકારને પણ વિનંતી હોય છે કે આવા કમોસમી વરસાદના હિસાબે ખેડૂતોને જે મોટી નુકસાની થાય એનું સર્વે કરી અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મદદરૂપ થાય